હાય એવરીવન, માય નેમ ઇઝ કલ્પના પારગી એન્ડ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ પાર્ટ વનમાં સ્વાગત છે તમારું. કે તો અહીંયા આપણે ઇંગ્લિશ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. યુટ્યુબ પર ઘણી સ્પોકન ઇંગ્લિશની ચેનલો છે અને ઘણા બધા વિડીયોઝ છે કે ઇંગ્લિશ શીખવું છે તો ફર્સ્ટ વિડીયો કયો જુઓ અને કયો ટોપિક શરૂ કરવો, ક્યાંથી ઇંગ્લિશ લખવાની શરૂઆત કરવી, કેવી રીતે પ્રેક્ટિસ કરવી અને કેવી રીતે ઇંગ્લિશ બોલવું, કે ઇંગ્લિશ બોલવું છે, લખવું છે, શીખવું છે પણ ક્યાંથી શરૂ કરવું, કે તો આ બધા વિચારોને તમે હવે પૂર્ણ કરી દો. આ બધા વિચારો પર પૂર્ણ વિરામ મૂકી દો અને વિડીયો જુઓ અને સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરો. કે ઓકે, રૂકો રૂકો રૂકો, શરૂ કરતાં પહેલાં તમે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ક્લાસમેટ્સ સાથે અને બધા સાથે શેર કરો અને તે લોકોને પણ ઇંગ્લિશ શીખવા માટે હેલ્પ કરો, જેથી તે લોકો પણ આ સિરીઝમાં જોડાય અને પહેલાં જ વિડીયોથી ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરી શકે. સો લેટ ગેટ સ્ટાર્ટેડ અવર ફર્સ્ટ લેસન. સો માય ઓલ ડિયર ફ્રેન્ડ, આજે આપણે ફર્સ્ટ ડે અને ફર્સ્ટ ટોપિકમાં શીખીશું ટાઈપ્સ ઓફ નાઉન, એટલે કે નાઉનના જુદા જુદા પાંચ પ્રકારો આપણે શીખીશું. સો ફર્સ્ટ કોમન નાઉન્સ, એન્ડ સેકન્ડ પ્રોપર નાઉન્સ, એન્ડ થર્ડ એબસ્ટ્રેક્ટ નાઉન્સ, એન્ડ ફોર્થ કલેક્ટિવ નાઉન્સ, એન્ડ ફાઇવ મટીરિયલ નાઉન્સ. કે તેના ઉપયોગો અને તેના એક્ઝામ્પલ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. સો લેટ ગેટ સ્ટાર્ટિંગ. સો ફર્સ્ટ કોમન નાઉન્સ. કે કોમન નાઉન્સ કોને કહેવાશે? તો તેનો યુઝ છે જે નામનું બહુવચન થાય તેને કોમન નાઉન કહેવાય. સો માય ડિયર ફ્રેન્ડ, આઈ રિક્વેસ્ટ ટુ યુ કે તમે નોટ અને પેન સાથે લઈને બેસો અને આ બધું તમે નોટ ડાઉન પણ કરતા રહો, જેથી આગળ જેમ આપણે ગ્રામર શીખતા જશું તો તમને આ બધા ટોપિક આગળ આગળ ખૂબ જ યુઝફુલ લાગશે, કેમ કે આપણો આ ટોપિક બીજા ટોપિકને રિલેટેડ જ હશે. ઓકે, સો નોટ ડાઉન કરતા રહેજો. સો ફર્સ્ટ આપણે કીધું કે કોમન નાઉન, કે જે નામનું બહુવચન થાય તેને કોમન નાઉન કહેવાય. ઓકે, તો એ કેવા નામ? કે જેમ કે વસ્તુઓ અને વસ્તુઓના નામ, કે ફોર એક્ઝામ્પલ પેન, કે તો પેનનું આપણે બહુવચન કરી શકીએ છીએ પેન્સ, ગર્લ, ગર્લ્સ, ટીચર, ટીચર્સ, કે સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ્સ, બોય તો બોયઝ, કે કાવ તો કાવ્સ, કેટ તો કેટ્સ, કે આ બધાનું બહુવચન થાય છે તેથી તેને કોમન નાઉન કહેવાય છે. ઓકે, હવે જોઈશું નંબર ટુ, પ્રોપર નાઉન. ઓકે, પ્રોપર નાઉનનો યુઝ છે કે જે નામનું આપણે બહુવચન કરી શકતા નથી, ધેટ્સ કોલ ઓફ પ્રોપર નાઉન. ઓકે, તો તેમાં આવશે વ્યક્તિનું નામ, અટક, સ્થળ કે સંજ્ઞાવાચક નામ. ઓકે, તો તેના એક્ઝામ્પલ છે આપણા જે પોતાના નામ હોય તેને આપણે બહુવચન કરી શકતા નથી. મારું નામ કલ્પના. ઓકે, તો હવે અહીંયા બે કલ્પના હોય, ઓકે, તો આપણે કાં તો એને અટકથી બોલાવીએ છીએ, કે અથવા તો કલ્પનાબેન અને બીજા આ વ્યક્તિનું નામ, એવી રીતે કલ્પનાબેન એ રીતે બોલાવે છે, પણ તેનું બહુવચન કરી શકતા નથી. ઓકે, કલ્પના, પછી છે ગોપાલ. ઓકે, હવે સિટીની વાત કરીએ તો જયપુર, સુરત, અમદાવાદ. ઓકે, અને કન્ટ્રીની વાત કરીએ તો ચાઇના કે ઇન્ડિયા, એ બધે આપણે બહુવચન કરી શકતા નથી. ઓકે, સો હવે નંબર થ્રી જોઈશું, એબસ્ટ્રેક્ટ નાઉન. કે એબસ્ટ્રેક્ટ નાઉન્સ મીન્સ કે ભાવવાચક નાઉન, કે જે આપણી ભાવના બતાવે છે, કે ઇંગ્લિશમાં કહીએ તો આપણી ફિલિંગ્સ બતાવે છે, તેને કહેવાશે ભાવવાચક નામ. કે તો એના એક્ઝામ્પલ છે, ફોર એક્ઝામ્પલ હું કહું કે હું આજે ખૂબ જ ખુશ છું. ઓકે, તો એ મારી ફિલિંગ બતાવી, ખુશ એટલે કે હેપ્પી, તો તેના એક્ઝામ્પલ છે હેપ્પી, લવ, ફિયર, હેટ, સોરો, ઓનેસ્ટ, શેડ, ફેમસ, ગુડ કે ક્લેવર. તો આ બધી આપણી ભાવના બતાવે છે, ધેટ્સ કોલ ઓફ એબસ્ટ્રેક્ટ નાઉન. ઓકે, સો હવે જોઈશું કલેક્ટિવ નાઉન. કે કલેક્ટિવ નાઉન એટલે કે એક કલેક્ટ કરેલું, કે એને સમૂહવાચક નામ ગુજરાતીમાં કહેવાય છે. કે આપણે તેને ગણી તો શકીએ છીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, કે કોઈ પાંચ વસ્તુ છે તો તેનું એક જૂથ થયું. ઓકે, તો તમે સમજી શકો છો, ધેટ્સ કોલ ઓફ કલેક્ટિવ નાઉન્સ. કે તો તેના ઉદાહરણ છે કે કોઈ વસ્તુ બંચમાં હોય તો બંચ, ટીમ, આર્મી, કે તો આ બધાને કહેવાશે કલેક્ટિવ નાઉન. કે ફોર એક્ઝામ્પલ ધ ટીમ ઇઝ પ્લેઇંગ હિયર. ઓકે, ધ ટીમ ઇઝ પ્લેઇંગ હિયર, તો ટીમ છે તે થયું કલેક્ટિવ નાઉન. ઓકે, સો હવે જોઈશું નેક્સ્ટ એન્ડ નંબર ફાઇવ, મટીરિયલ નાઉન. કે મટીરિયલ નાઉન એટલે કે જે લિક્વિડ ફોર્મમાં છે, કે તેને આપણે કહીશું મટીરિયલ નાઉન્સ. કે તેને ગુજરાતીમાં કહેવાશે વ્યવચક નામ. કે વ્યવચક નામ એટલે કે લિક્વિડ ફોર્મમાં, એટલે ફોર એક્ઝામ્પલ ઓઇલ, કે બટર મિલ્ક, વોટર, કર્ડ, કે કર્ડ એટલે કે દહીં, મિલ્ક, જ્યુસ. કે તો આ બધા તેના એક્ઝામ્પલ છે. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, આજના ટોપિકમાં જે આપણે ટાઈપ્સ ઓફ નાઉન, કે જુદા જુદા પાંચ પ્રકારો શીખ્યા, તેમાં તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. તો આ પાંચે પાંચ પ્રકારોના એક્ઝામ્પલ ઉદાહરણ તમારે એક એક લખીને કોમેન્ટમાં હોમવર્ક કરીને શેર કરવાનું છે ને આ વિડીયોને પણ વધુમાં વધુ લોકો સાથે શેર કરવાનું છે. આપણો ફર્સ્ટ ડે છે અને ફર્સ્ટ ટોપિક છે, જેથી
ઘણા લોકો આ વિડીયોમાં જોડાય અને આનો બેનિફિટ લે અને ઇંગ્લિશ પણ સારી રીતે શીખી શકે. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે મળીશું નેક્સ્ટ ટોપિકમાં ખૂબ જ યુઝફુલ વિડીયો સાથે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય બાય એન્ડ ટેક કેર.